નમસ્કાર. 3 સપ્ટેમ્બર આજનો દિન મહિમા કવિ શ્રી નરસિંહરાવ દિવેટિયાની જન્મ જયંતિ. આ વાજ્યને કરુણ ગાન વિશેષ ભાવે કારુણ્ય સભર આવી પંક્તિના સર્જક નરસિંહરાવ દિવેટિયાનો જન્મ 3 સપ્ટેમ્બર 1859 ના રોજ અમદાવાદમાં થયો હતો. બીએ ની પરીક્ષામાં સફળતા મેળવી આસિસ્ટન્ટ કલેક્ટરની નોકરીમાં જોડાયા. ત્યાર પછી તો મુંબઈમાં ગુજરાતીના અધ્યાપક તરીકે પણ સેવાઓ આપેલી. કુસુમમાળા, હૃદય વીણા, નુપુર ઝંકાર વગેરે કાવ્ય સંગ્રહો કવિતાના વિકાસ માર્ગમાં એક માર્ગસૂચક સ્તંભ બની રહ્યા. ઉપરાંત નરસિંહરાવ કવિ, વિવેચક, ભાષાશાસ્ત્રી, ચરિત્ર લેખક, નિબંધકાર, ગદ્યકાર તરીકે તેઓ ગુજરાતી સ્વરૂપ સાહિત્યકાર હતા. ગુજરાતી ભાષાશાસ્ત્રનો પાયો શ્રી દિવેટિયાએ મૂકેલો તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. તેમના વૈયક્તિક જીવનના શ્રેષ્ઠ ગુણો નિખાલસતા, ચોકસાઈ અને સહનશીલતા તો સૌ કોઈને માટે પ્રેરણાદાયી અને અનુકરણીય બની રહે તેવા છે. એક પછી એક 3 યુવાન પુત્રો, 1 પુત્રી, 1 દોહિત્રના અવસાનથી તેમને કારમો આઘાત લાગ્યો હતો. છતાં એક સ્થિત પ્રજ્ઞ કર્મયોગીની જેમ એમણે આ ઘાવ વીરતાથી સહ્યા હતા. અને ત્યારે એ સમયે મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. જેવા શ્રદ્ધા અને ભક્તિના પવિત્ર ગંભીર ઉદ્ગારો પ્રગટ્યા. પ્રેમલ જ્યોતિ પણ ઉત્તમ પ્રાર્થના ગીત ગણાય તેવું કાવ્ય તેમણે લખ્યું છે. કમા મુનશીએ એક પ્રસંગે તેમને ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ કહ્યા હતા. તેને યથાર્થ કરતા તેમણે ઈસવીસન 1937માં ઉત્તરાયણના દિવસે જ ભીષ્મ પિતામહની જેમ દેહ છોડ્યો હતો.